વડોદરા શહેરની મધ્યવર્તી શાળામાં વેક્સિન સેન્ટર પર હોબાળો. મધ્યવર્તી શાળામાં વેક્સિન સેન્ટર ખાતે વોર્ડ નંબર 13ના પ્રમુખ નલિન પોથીવાલા લાલી વેક્સિન લેવા આવ્યા હતા. તે દરમિયાન સિનિયર સિટીઝન મહિલાને ધક્કો મારવાની વાત બહાર આવી હતી. આ વિશે નલિન પોથીવાલાએ જણાવ્યું છે કે આ બનાવ ગઈકાલે બન્યો હતો, પરંતુ તે ગઈકાલે જ્યારે વેક્સિન સેન્ટર પર આવ્યા ન હતા અને તેઓ પોતાના ભાઈના મેડિકલ કામથી બહાર ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું અને આ બનાવ સાથે એમની સાથે કોઈ જાતનો લેવા દેવા નથી તેમ તેમણે જણાવ્યું હતું. ગઈકાલે જે ઘટના સામે આવી છે તે ઘટનાએ રાજમહેલ રોડ સુરત કરની ગલીમાં રહેતા ગઈકાલે તેમની માતાને લઈને મધ્યવર્તી શાળાએ વેક્સિન લેવા માટે તેઓ ગયા હતા ત્યારે ઉભેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની ઓળખાણો બતાવી પહેલાં લઈ જતા હતા અને તેમને પહેલાં વેક્સિન મૂકાવવામાં આવતી હતી. એટલે કે જ્યાં લાગવગ ચાલતી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમના માણસોને વેક્સિન અપાવતા હતા. જ્યારે તેમને તે અંગે બોલવા ગયા ત્યારે મારામારી સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેનાથી તેમની સાથે આવેલા તેમની માતા ગભરાઈ ગયા હતા અને ગભરાઈ જવાના કારણે તેઓ મને પાછો ખેંચવામાં લાગ્યા હતા. તેમના મમ્મી ત્યારે દાદરો ચૂકી જતા તેમના પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે આ મુજબ ભાજપના કાર્યકર્તાનું નામ હજુ જાણવા મળ્યું છે તે મુજબ સીલ ગાયકવાડ છે. સીલ ગાયકવાડ નામના વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, તેમણે આ વેક્સિન લેવા માટે આવતા લોકોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વેક્સિન અપાવતા હતા અને ઓળખાણથી તેઓ ક્રમવાઇઝ વેક્સિન અપાવવાના બદલે ડાયરેક્ટ સીધી સીધી લાગવગ કરી અને વેક્સિન આપવામાં આવતી હતી અને અન્ય લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા હોય જેને લઈને બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થતાં દાદરો ચૂકી જતા પગના ભાગે ઈજાઓ થવા પામી હતી. આ અંગે શહેરની મધ્યવર્તી શાળામાં વેક્સિન સેન્ટર વોર્ડ નંબર 13ની આ ઘટના છે. તમારી પર મધ્યવર્તી સ્કૂલમાં કોઈ મહિલાને મારવાનો આક્ષેપ થઈ રહ્યો છે, શું સાચી હકીકત છે? મધ્યવર્તી સ્કૂલની અંદર છેલ્લા આપણે 3-4 મહિનાથી અહીંયા જે વેક્સિનેશન સેન્ટર ચાલે છે, હવે જે આક્ષેપ આપણને કરવામાં આવ્યો છે એ આક્ષેપની કોઈ જાણકારી મને ખુદને નથી. આ કંઈક કાલે બનાવ બનેલો હતો અહીંયા આગળ, એ બેન કંઈક અહીંયા વેક્સિન મુકાવવા આવ્યા હતા અને બેનને કંઈક ઉતરવા ગયા તો પડી ગયા હતા એવી જાણકારી હમણાં મને મળી છે. અને આવતીકાલના જે અહીંયા આગળ વેક્સિન સેન્ટર હતું, કાલે તો આવતીકાલે હું અહીંયા સ્થળ પર હતો જ નહીં, તો ગઈકાલે તારીખના રોજ જે હું 1 તારીખ હતી, 1 તારીખે હું હતો જ નહીં અને આ સ્થળ પર મારી કોઈ અહીંયા આગળ એવી કોઈ અનિવાર્ય કોઈની સાથે બની નથી અને મારા નામની ખોટી આક્ષેપબાજી કરીને અહીંયા આગળ ખોટો મેસેજ કરવામાં આવ્યો છે. એટલે હું મીડિયા દ્વારા એક નમ્ર અપીલથી જણાવું છું કે મેં કોઈ જાતની કોઈની જોડે અનિવાર્ય કોઈ સંજોગવાર કશું કર્યું નથી, એની હું તમને આ મીડિયા દ્વારા માધ્યમથી હું જાણકારી આપું છું. તમારે ગઈકાલે વેક્સિન લેવા ગયા હતા, ઝપાઝપી રીતે શું થયું છે? કાલે એવું થયું છે, કાલે અમે વેક્સિનેશન લેવા ગયા હતા મારી મમ્મી માટે, બરાબર. ને સરકારની ગાઈડલાઇન પ્રમાણે એવું છે કે 45 વર્ષની ઉંમરના હોય તેમને રજીસ્ટ્રેશનની જરૂર નથી. કાલે અમે એ રીતે જ ગયા હતા, ત્યાં અમને એવું કીધું કે સિનિયર સિટીઝનની લાઇન અલગ છે જ, કે તમને એક એક કરીને બોલાવવામાં આવશે. તો મારી મમ્મીને તે બેસાડ્યા હતા, પછી 45+ જેટલા અમારી આગળના હતા, બરાબર છે, એમને અચાનક જ આવે છે ને તૈયારીમાં એમને અંદર લઈ લીધા. એટલે મેં એમને એવી રીતે કહેવા ગયો કે અડધો કલાકથી બેઠા છે, બરાબર, તો તમે અમને ક્યારે લેશો? તો એ ભાઈ મને દાદાગીરીથી વાત કરવા લાગ્યા, મને કહે છે તું મને ના શીખવાડીશ, બરાબર છે. એટલે મેં કીધું કે તમે શાંતિથી વાત કરો, પબ્લિક જોડે બોલવાની તમીઝ છે કે નહીં તમને? એટલે પછી મને હાથ ખેંચીને અંદર વેક્સિનેશન સેન્ટરમાં બતાવવા લઈ ગયા કે ચાલ તું મને બતાય કે અમે કશું કર્યું નથી. એમને કેમ કે મારી આંખોની સામે જે છે પ્રત્યક્ષ મેં તમને કહ્યું, એટલે પછી મારે હાથ ખેંચીને ઝપાઝપી કરવા લાગ્યો. એટલે મારી મમ્મી ગભરાઈ ગઈ, એટલે પછી મને મમ્મી હાથ પકડીને બહાર લેવા ગઈ ને પછી કે આપણે નથી લેવું બેટા, કે આપણે હમણાં મરી નથી જવાના, આપણને હમણાં વેક્સિનેશન લેવાની જરૂર નથી, આપણે અહીંયા નહીં લેવું, આપણે એવું હશે તો પછી આવીશું. એટલે મારી મમ્મીને એકચ્યુઅલી ગભરાઈ ગઈ હતી. એમને પેલો જે ઊંચો ઓટલો છે ત્યાં સ્કૂલ પાસે, એમને એવું હતું કે દાદરો ત્યાં છે પણ નહોતો, એમને અચાનક ઉતરવા ગયા ને એમાં ગભરાઈને પડી ગયા, પડી ગયા છે. તેમના પગમાં હવે ચલાય એવી શક્યતા નથી. કાલે અમે તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ ગયા હતા, ત્યાં એક્સરે બી પડાયો છે, ડૉક્ટરે કીધું કે પગના સ્નાયુઓ ખેંચાયા છે, એમને દવા બધી આપી છે. પણ મારું કહેવું એટલું જ છે કે તમે જ્યારે પબ્લિકની સેવા આપતા હો, બરાબર, તેમને પ્રોપર તમે ગાઈડલાઇન્સ આપો, કાં તો પછી તમે એમને વ્યવસ્થિત રીતે સમજાવો, જેથી કરીને પબ્લિક બી તમને સપોર્ટ આપે ને તમે બી પબ્લિકને સપોર્ટ કરીને વાત કરો. મારી હમણાં એટલી જ વિનંતી છે કે જે કંઈ માણસ ત્યાં હમણાં ઊભો છે એને ત્યાંથી તાત્કાલિક હટાવી દેવામાં આવે. કોણ માણસ છે તમે જાણો છો? એ એકચ્યુઅલી નામ ભાજપનો કાર્યકર્તા છે એવું જાણવામાં આવ્યું છે. એમનું નામ મને હમણાં ખબર નથી.
તમારું શું નામ છે? મમ્મીનું શું નામ? મારું નામ જયદીપ પરદેશી છે. મારી માતાનું નામ છે અંજનાબેન પરદેશી. ક્યાં રહો છો તમે? હું અહીંયા સુરતકરની ગલીમાં રહું છું. થેન્ક યુ.